જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે અને દીક્ષા લેનાર જાહેર જીવનનો ત્યાગ કરી જીવનની તમામ મોહમાયાને છોડી મૂકે છે। જૈન ધર્મમાં જે રીતે દીક્ષાનો સંસ્કાર ખરેખર ખૂબ જ કઠિન છે, કારણ કે સત્યની શોધમાં મોક્ષ મેળવવા માટે તમામ મોહમાયાને જીવતા જીવ ત્યાગ કરવો ખૂબ જ કઠિન છે। ત્યારે આજે ડીસાના વતની કાંતાબેન હુંડિયાએ સમાજ તો દૂર પરંતુ પરિવારના તેમના પુત્રને જાણ કર્યા વગર શંકેશ્વર ખાતે દીક્ષા લઈ લીધી છે। કાંતાબેન કાંતિલાલ હુંડિયા 2 દિવસ અગાઉ તેમના પતિ કાંતિભાઈ સાથે પવિત્ર જૈન તીર્થ એવા શંખેશ્વર ગયા હતા અને આજે કોઈને પણ જાણ કર્યા વગર એકદમ સાદગીથી પરમાત્માનો માર્ગ અપનાવવા માટે દીક્ષા લઈ લીધી છે। તમને જાણીને નવાઈ લાગશે કે કાંતાબેન આટલું મોટું પગલું ઉઠાવી ત્યારે તેમણે પોતાના પુત્રને પણ જાણ કરી નથી। તેમનો પુત્ર સુરેશ અત્યારે ડીસામાં છે અને કાંતાબેન હુંડિયાએ આજે શંખેશ્વરમાં દીક્ષા લઈ લીધી છે। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આજે કાંતાબેન હુંડિયાએ જૈન સમાજના અણમોલ સંસ્કારોમાં એક એવા દીક્ષા સંસ્કારને ગ્રહણ કર્યા છે, ત્યારે જૈન સમાજ આજે કાંતાબેનને નમન કરી રહ્યા છે।